दोस्तों अमे लोको अत्यारे शूटिंग ना लोकेशन में थोड़ाक सेटअप में गोठवी रहा छे। तो क्या करवाना है जेडी भाई? आपणे अहीं बेसीशुं जेथी करीने आपणे एकदम नेचरल बेकग्राउंड मळे अने आपणा फ्रेमनो उद्देश्य ए छे के पाछळ जर्जरित दीवाल देखाय। बिलकुल, अने એટલા માટે આપણે આ ટેરેસ ઉપર બેસીએ છીએ અને હજી ઉપર જઈને જોઈએ છીએ કે કઈ સારી ફ્રેમ મળે છે, કારણ કે બે ત્રણ સારી ફ્રેમ છે। આપણા સિનિયર કેમેરામેન છે ડીડી ભાઈ, એ આપણને કહેશે કે હવે ક્યાં સારી ફ્રેમ મળે છે। તો આપ એકવાર ચડી જાઓ ઉપર, પછી આપણે શરૂ કરીએ। બિલકુલ, ચાલો નરેશભાઈ ઉપર ચડો। આને ચડવા તો પહેલા તમારે આમ આ મારવાનું, પછી એમ કરો, પછી હાથના દબાણ કરો એટલે લો કેમેરા પકડો। આમાં તકલીફ શું છે મિત્રો કે આજકાલ ટ્રેન્ડ ચાલે છે કે ફિનિશિંગ વાળા કપડાં પહેરવા, તો એ ઉપાધિ અહીંયા થાય, બાકી તો કંઈ વાંધો નહીં। હશે જેડી ભાઈ, મારી જેમ કેમેરાનું કામ કરાય ડીડી સાહેબ એ અમારે। તો આપણે ડીડી અહીંયા ફ્રેમ બનાવીશું, બરાબર? જુઓ આવા છે, પોપટભાઈ છે, હવે એમાં એવું છે કે અમે આવ્યા છીએ ગાંધીનગર એક ઇન્ટરવ્યૂ માટે, બરાબર? અને પોપટભાઈ જોઈને એક એમ કરે તમે ખાલી શું કે ઇન્ટરવ્યૂ તો આવી ગયું છે અને આ તમને એક્સ્ટ્રા બતાવી રહ્યા છીએ બ્લોગની અંદર, તો તમે બિલકુલ જોજો કેવી રીતે સેટઅપ થતું હોય છે, બધી વસ્તુ નાની નાની વાતનું કેટલું ધ્યાન રાખવું પડે છે। જેડી ભાઈ અત્યારે કેમેરો થોડોક સેટઅપ કરે છે, ભાઈ છે આપણને બ્લોગિંગ નું ફાવતું ને ભાઈ, આપણને તો જે બોલતા આવડે બોલી જાય હે ભાઈ, બીજું શું હોય? આપણે માઈક તમારો હા વિખાઈ જાય છે કે ઓફ છે? અને એમાં જે એક જે ફ્રેમ બને છે ને કે તમને ભલે હાલતા હો પણ જ્યારે આઉટપુટ આવે ને આ પ્રોફાઇલ તો થોડો આવો અંતર રાખજો, થોડો થોડો બરાબર કેબલ દેખાય તો ઓકે, જો લગાવે નીચે મૂકી દો તમને ક્યાં મજા આવે, ગામડામાં મજા આવે કે સિટીમાં? આમ તો હું ગામડાનો જ છું પણ નોકરી સિટીમાં મળી છે, પણ આત્મા તો મારો ત્યાં જ છે। પેલી કવિતા આપતી ધૂળીએ મારક, નાના હતા એટલે ભણતા એટલે એ આછી આછી મને કંઈક શું તો ધૂળીએ મારક, સોનાની તો સાંકડી ગલી હે તો ગળતું હે, દોઢિયા માટે દોડતા હે તો જીતતા જો ને પ્રેત, મકરંદ દવે સાહેબની કવિતા આપતી ધોળીએ માનક। એટલે છેલ્લે તો આપણે એ જ માટીમાં સમાઈ જવાનું છે, એટલે વતનથી તો અમારે લોહીની સગાઈ છે। પાકો પાકો કેમ નહીં, બિલકુલ કામને અકોર્ડિંગ બધી વસ્તુ આટા પેરા કરવા પડે, પણ હવે જવું પડે ક્યારેક શહેરમાં પણ નહીં, દરેક મનુષ્ય કંઈ ના કંઈ વિકાસ માટે કોઈ પણ જગ્યાએ જતા હોય છે, પણ એનું કામ છે, એનો આત્મા છે, જ્યાં એનો જન્મ છે ત્યાં જઈ હોય છે, છેવટે તે ત્યાં જ જવાનું છે, દુનિયા ગમે એટલી ફરી લો, ઘરથી કબર સુધી, હા એટલે એવું છે। બ્લોગને કન્ટિન્યુ જોજો અને આ થોડી નાની મોટી એક્ટિવિટી રમૂજી સાથે બતાવીએ છીએ, હા અને શેર કરજો ગમે તો, થેન્ક યુ। બિલકુલ બિલકુલ, બીજું કંઈ કહેવા માગશો? ના બીજું કાંઈ નહીં, બસ હવે ઇન્ટરવ્યુ જોઈ લેજો, લિંક આપેલી છે નીચે, અને બધા મિત્રો બહુ મહેનત કરજો, જીવનમાં આગળ વધજો, ક્યારે નિરાશ ના થતા, કારણ કે જે લોકો સફર ખેડે છે એમને જીવનમાં કંઈક મળે છે, મંજિલ તો વેરી મિલતી રહેગી ભટકતે હી સહી, પોપટભાઈ ગુમરાહ તો વો લોગ હૈ જો ઘર સે નિકલે હી નહીં। બિલકુલ બિલકુલ, વધારે લોકોને આપ મદદ કરો, આપની જરૂર છે આ સમાજને। તો હવે નરેશભાઈ થોડુંક
પોતાના અનુભવ પ્રમાણે બોલશે થોડું. તો રેડી છો ને ભાઈ? પાણી પીધું? એમાં પાણી પીવાની જરૂર નથી. જે નેચરલ વસ્તુ છે એ જ આપણે કહેવાની છે ને. આપણે થોડું કંઈ એવું કામ કરવાનું છે કે જેથી આપણે પ્રેક્ટિસ કરવી પડે. બરોબર છે. તો દોસ્તો અત્યારે અમે લોકો એક મસ્ત મજાના કિલ્લો છે, જો કે ગાંધીનગરનો પ્રખ્યાત હું નથી જાણતો, પણ જેડીભાઈ અને વી ટીવીની પૂરી ટીમે એ લોકેશન ખૂબ જ સરસ રીતે એને ગોતી અને ખૂબ જ સારી રીતે અત્યારે કામ ચાલુ છે. તો આજના બ્લોગ વિડીયોની જે પણ કંઈ માહિતી છે એ તો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે કેવી રીતનું લોકેશન સેટઅપ થતું હોય છે. પહેલું જે અમે શૂટ કર્યું છે એ પહેલાં અંદર બાજુ કર્યું છે, જો કે મેં તમને બ્લોગમાં નથી બતાવ્યું, બટ એક નાનો થોડું બ્લોગિંગ દ્વારા તમને બતાવવામાં આવ્યું છે. નરેશભાઈ બાહુબલી જમ્પ. જેટલું તમે તમારા શરીરનું તાન રાખો ને ભાઈ એટલું સારું. જીવનમાં હાસું સુખ, શરીર સુખ છે, બાકી કઈ છે નહીં ભાઈ. બરોબર. જે માણસ હાજા નરવા હોય ને એ જીવનમાં બધું કરી શકે, બાકી તો બધું ફેરવી લેવાનું. એક લાસ્ટ સીન લેવાનો બાકી છે હેન્ડશેકનો, કે જે જેડીભાઈ સાથે કેમેરામેન શૂટ કરશે, ડીડીભાઈ બસ અને નરેશભાઈથી ગાડી બંધ પડી ગઈ છે. મેન એમ એમ થાય કે મારે છે ને રિવર્સ લેવાનું ભાઈ પ્રોબ્લેમ. સાઉથના મૂવી નીકળે વારે વારે સીન લેવા પણ મજા આવે. તો હવે ફાઇનલ ટેક છે એ કમ્પ્લીટ કરી. તો હું કેમેરો જરાક ઓફ કરું છું. જેડીભાઈ અત્યારે ગોપ્રો સાથે શૂટિંગ કરી રહ્યા છે. શું કેવું છે ડીડીભાઈ તમારું? હા સાચી વાત છે, રમી રહ્યા છે. હા રમી રહ્યા. તો કેવું રહ્યું જેડીભાઈ? જોરદાર, ખરેખર બહુ આનંદ થયો અને બને એવો પ્રયાસ કર્યો કે એક સારો એપિસોડ આપણે વ્યુઅર્સને આપી શકીએ, એક સાચી માહિતી લોકો સુધી પહોંચાડી શકીએ. બિલકુલ. અને ખાસ આજે મને તમે પૂછો છો એટલે મારે એવું કહેવું છે કે એક એપિસોડ બનાવવા માટે કેટલી બધી મહેનત કરવી પડે છે મિત્રો, ખબર છે? સવારનું જમ્યું નથી આજે અમે, નાસ્તા ઉપર દિવસ ચાલે છે, ફાફડા ગાંઠિયા, એટલે આ તો થોડીક રમૂજી વાત ચાલે છે. એટલે હું કહું છું આપને કે ખૂબ ખરેખર બહુ મહેનત કરવી પડે છે. આપ જે ટીવી પર જે 20-22 મિનિટનો અથવા અડધો કલાકનો એપિસોડ જુઓ છો એના માટે થઈને અમારે આખો દિવસ પસાર કરવો પડે છે. બિલકુલ. એક એક સીન અમારે સિલેક્ટ કરવા પડે છે, ઇન્ટરવ્યૂમાં રીટેક લેવી પડે છે, અને ઇન્ટરવ્યૂમાં પણ અમે એવું શું પૂછીએ જેથી આપ લોકોને પસંદ આવે એ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. અને ઇન્ટરવ્યૂઝ ઘણા બધા થતા હોય છે, જેમ આગળ પોપટભાઈએ કીધું હતું એમ, પણ અમે ઇન્ટરવ્યૂ એવા પ્રકારે કરીએ છીએ, કેટલીક એવી વાતો જે આપ ન જાણતા હો. બિલકુલ. તો અમારો હંમેશા એવો પ્રયાસ રહે છે કે અમે સારામાં સારું આપને આપી શકીએ. અને એપિસોડ યે જીવન હૈનો પ્રયાસ એવો છે કે પોઝિટિવમાં વધારેમાં વધારે પોઝિટિવિટી લોકો સુધી પહોંચાડી શકીએ. કારણ કે આપ બધા જુઓ છો કે વર્તમાન સમયના અંદર સમાચારપત્રોમાં અખબારોમાં નેગેટિવ સમાચારો તો બહુ હોય છે. બિલકુલ. પોઝિટિવ સમાચારો કેવી રીતે સમાજ સુધી પહોંચાડી શકીએ, અને ખાલી એપિસોડ બનાવો એવું નહીં, એપિસોડ થકી લોકોને અમે કેવી રીતે મદદ કરી શકીએ એ અમારો આમાં મુખ્ય ઉદ્દેશ હોય છે. બિલકુલ. તો આ એપિસોડ પોપટભાઈ ઉપર અમે બનાવ્યો છે, તો સન્ડે રાત્રે 8:56 એટલે કે 9:04 વાર હોય, આપ બધા ગોઠવાઈ જજો. અને એપિસોડ ગમે તો એના રિવ્યૂ અમને આપજો, ગમે તો સૌને કહેજો, ન ગમે તો મને કહેજો. બિલકુલ બિલકુલ. થેન્ક યુ તમે તમારો અભિપ્રાય આપ્યો એની માટે જેડીભાઈ.
તો આવડા નેક્સ્ટ સન્ડે જ આવી જશે ને? આ સન્ડે નહીં અને એના પછીના સન્ડે આવશે. બિલકુલ. એટલે આપણે છે ને એનો પ્રોમો ઓન એર કરીશું, એટલે આપના પણ જે પણ મિત્રો હશે એમના સુધી આ પ્રોમો પહોંચાડજો, આપના સોશિયલ મીડિયામાં પણ મૂકજો. એટલે જે પણ લોકોને કન્ફ્યુઝન હોય કે કઈ તારીખે આવવાનો છે, તો તારીખ સાથેનો પ્રોમો અમે ટૂંક સમયમાં જાહેર કરીશું. બિલકુલ, એઝ અ કે ટેલર. બરાબર નરેશભાઈ? હવે બીજી વાત એ કે આ છે ગોપ્રો, એનું નામ જ મને સારું ભૂલાય છે. ગોપો છે કે ગોપ્રો છે? ગોબ્રો. ક્યારેક ગોબ્રો છે, ક્યારેક ગોપ્રો છે. પોપટભાઈ શું કરો? અર્જન્ટમાં ફાઇલ કોપી કરું છું. અર્જન્ટમાં કે લેપટોપમાં? અર્જન્ટમાં લેપટોપની અંદર ફાઇલ કોપી કરું છું. તેમ પૂરું કરો, અમારા દર્શકોને પૂરી માહિતી મારે આપવી પડે, કાલે સવારે મારે બે ત્રણ ફોન આવી જાય. જે હમણાં જેડીભાઈ તમારા નામથી બોલું કે ઓરિજિનલ નામ બોલું? કોના નામથી? મારા નામથી. હા હા, ગોપ્રોમાં જે શૂટિંગ કર્યું છે એને કોપી કરીને જેડીભાઈને આપવાનું છે. આપણે જરાક જોઈ લઈએ. માથામાં શું નાખો તમે? માથામાં પાણી. નાયા પછી? તો નાયા પછી. દોસ્તો, તો ફાઇનલી જે પણ કાંઈ જડીભાઈની જે પણ એને ગોપ્રોની અંદર થોડુંક બધું શૂટ કર્યું અને એને ગોપ્રો એને ખૂબ પસંદ પણ આવી ગયો છે, તો એ ટૂંક સમયમાં પણ લઈ લેશે અને એનું જે પણ કાંઈ લેવાનું જે એનું સપનું છે હવે બની ગયું છે, તો એ પણ હવે ટૂંક સમયમાં એના બ્લોગ વિડીયો ચાલુ કરે છે. તો શું કહેવું છે જડીભાઈ? પોપટભાઈએ મને ગ્રોપોની શીખામણ આપી છે. પહેલાં હું સામાન્ય ફોન યુઝ કરતો હતો, એટલે બહુ શોખ નહોતો, પણ એવું લાગ્યું કે આ ફિલ્ડ એવી છે એટલે જરૂર છે. સારો કેમેરાની ક્વોલિટી આજે જરૂરિયાત બની ગઈ છે, તો હું મારા બ્રધર છે અથવા મિત્રો એમને જોઈને આઈફોન લીધો મેં શીખ્યો. હવે આજે મને પોપટભાઈ એક લખાણ આપ્યું છે કે ગોપ્રો લો, એમાં વધારે મજા આવશે. ગોપ્રો હવે અમે ધીમે ધીમે વસાવી લેશું અને ટૂંક સમયમાં પોપટભાઈને જે અમારામાં એમને જે દેખાયું છે એ જોઈને એમને કીધું, એમને એક સલાહ આપી છે કે જયેશભાઈ તમે વ્લોગ બનાવો તો લોકોને જોવું ગમશે. અમે ટૂંક સમયમાં હું અમારા કેમેરામેન દીદી મહાદેવભાઈ છે અમારી આખી ટીમ શરૂઆત કરીશું, આપ બધા સાથ ચક્કર આપજો. બિલકુલ, અને તમારી સાથે પણ આજે અમને રહીને ખૂબ ઘણું બધું શીખવા મળ્યું છે અને એકબીજા લોકો એકબીજાને કામ લાગીએ એ જ વિચાર સાથે બસ લોકો આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહે. અને અમારા ખાસ એવા મોટા ભાઈ દીદીભાઈ કે એ જો કે અમારા ગુરુ છે, એને ટોટલ અમારું ઇન્ટરવ્યૂ એના કેમેરાની અંદર કેદ કર્યા છે અમને, અને એ તમારી સુધી ટૂંક સમયમાં પહોંચશે જે પણ એને કંઈ તમને બતાવવાની કોશિશ કરી છે. તો થેન્ક યુ એની માટે. અમારા મહાદેવભાઈ છે કે જે ખૂબ જ સારા સપોર્ટર અમને બન્યા છે, જે પણ કાંઈ અત્યારે વરસાદ હતો તો પણ એ નાની મોટી જે ચીજ વસ્તુ હોય છે અમે તો માત્ર બોલવાનું જાણીએ છીએ. શું કહ્યું જેડીભાઈ? સાચી વાત છે, પણ એક બોલવા પાછળ પણ ઘણા બધા લોકો છે એવી રીતે મહાદેવભાઈનું પણ કામ છે. અને અમારા ખાસ આ ભાઈને તો ઓળખો જ છો. તો બસ દોસ્તો, આવી રીતે એકબીજા લોકોને મદદરૂપ બનતા રહો. અમારો ટૂંક સમયમાં વિડીયો આવવાનો છે, ઇન્ટરવ્યુ આવવાનો છે આ રવિવારની અને નેક્સ્ટ સન્ડે 8:56 8:56 આવવાનું અને જોવાનું ભૂલતા નહીં. એની લિંક અને એની જે પણ કાંઈ ઇન્ટ્રો વિડીયો છે એ પણ તમને બતાવતા રહેશું અને આવી જ રીતે સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ, મળીએ પાછા. થેન્ક યુ, વેલકમ. ચાલો દોસ્તો, મળીએ પાછા નવા વિડીયો સાથે, એક નવા વ્યક્તિ સાથે, એક નવા વિચાર સાથે. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો અને નવી અમારી જે ઓફિશિયલ ચેનલ છે પોપટભાઈ ફાઉન્ડેશનની અંદર જે પણ 5:30 વાગે વિડીયો મૂકીએ છીએ તો એને પણ જોતા રહેજો અને લાઇક શેર સબસ્ક્રાઇબ જે તમને આવડે છે એ કરતા રહેજો, સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.